I believe this is it. ન્યુયોર્ક ટાઈમ્સમાં ઘણા વખત પહેલા તંત્રી લેખ હતો, હાઉ ટુ બાયપાસ ધી બાયપાસ. જગતના ઘણા તૂતો છે, એમાંનું બાયપાસ એક મોટું તૂત પુરવાર થયું છે. આ માનુ કોઠારીનો ઓપિનિયન નથી, દસેક વર્ષ પહેલા ઇટ હેઝ બીન ડિસ્કાર્ડેડ એઝ યુઝલેસ એન્ડ હાર્મફુલ. ફાયદો બહુ કરે છે સંસ્થાને, ડોક્ટરોને, પણ પેશન્ટને સરવાળે બાદબાકી જ હોય છે. છેલ્લા 10 વર્ષની કંટ્રોલ ટ્રાયલ હેવ નોટ શોન એની એડવાન્ટેજ ઓફ બાયપાસ ઓવર ઓર્ડિનરી ટ્રીટમેન્ટ, વિચ ઇઝ ઓલ્સો નો ટ્રીટમેન્ટ. ફક્ત દુકાનો લગાડીને આ લોકો બેઠા છે, એટલે હવે દુકાન બંધ કરવાની તાકાત નથી. 1977માં મને કહેવામાં આવેલું કે મનુ, કેન્સરની કંઈ દવા નથી, છે જ નહીં, પણ એટલો બધો મોટો વેપાર છે કે અમે લોકોને સાચું કહેવા તૈયાર નથી. અને જ્યાં સુધી દર્દી પોતાની માંદગી પોતાના હાથમાં નહીં લે, તમારો ભય ને અમારો વૈભવ ભેગા દોડે છે, એટલું સમજો. અને જ્ઞાનની દ્રષ્ટિએ દર્દી ડાક્ટર કરતા મોટો છે, કારણ કે દર્દીને અનુભવ છે, ડાક્ટરને ફક્ત માહિતી છે. દર્દી મારો ગુરુ છે, હું દર્દીનો બોસ નથી. મને કંઈ જો કંઈ નાનું મોટું જ્ઞાન છે. અને આર્થર બ્લૂમફિલ્ડ, અત્યારે અમેરિકામાં ગેરદવાઓ આપવાથી જે મૃત્યુઓ થાય છે એનો આંકડો કાર એક્સિડન્ટ કરતાં વધી ગયો છે. અને આર્થર બ્લૂમફિલ્ડ, જેને પોતાને પર્સનલ ડોક્ટર બે ટ્રેજેડી થયેલી, એણે એમ કીધેલું કે દરેક હોસ્પિટલમાં એક બોર્ડ મૂકો, દેર આર અ ફ્યુ હુમ વી કેન હેલ્પ, બટ દેર ઇઝ નન હુમ વી કેન નોટ હાર્મ. દેર આર અ ફ્યુ હુમ વી કેન હેલ્પ, દેર આર નન વિચ કેન. મારા 6 ભાઈઓમાંથી 4 હાર્ટ એટેકથી મરી ગયા છે. અમારે તો બહુ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી, 2 નાના અને 2 મોટા. મેં મારો ઈસીજી પણ કઢાવ્યો નથી. અને પેલો રુસ્તમ જાલ વકીલ મરતા મરતા કહી ગયો, ધ ઈસીજી મશીન ઇઝ ડર મોર હાર્મ દેન ધી એટમ બોમ્બ. 1 મહિના પહેલા હતું ટાઈમ્સમાં કે ઈસીજી ઇઝ યુઝલેસ એન્ડ હાર્મફુલ, કારણ કે ડાઉટ ન હોય ત્યાંથી ઉભો કરે છે. પેલું ફૂસફૂસ્યું બ્લડ પ્રેશરનું, હું 210 110, 10 વર્ષથી આ મેન્ટેન કરું છું. મેં ગોળી ખાધી નથી, માયપુ નથી. અને ચેકઅપ કરવા જાઓ છો, ચેકઅપ ક્લિનિક ઇઝ અ મેજિકલ પ્લેસ, પર્સન વોક્સ ઇન, પેશન્ટ વોક્સ આઉટ. ઓહ, ક્યા બાત. નિષ્પક્ષ રીતે કહું છું, નિષ્પક્ષ. એમાં મારી સાથે લુઇસ ટોમસ અમેરિકાના, લાયલ વોટસન યુરોપના છે, કે ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરી ઓફ ધ 20th સેન્ચુરી ઇઝ ધ પ્રોફન્ડિટી ઓફ હ્યુમન ઇગ્નરન્સ. કેન્સરની બાબત અમે સ્પેલિંગની આગળ જઈ શક્યા નથી ને જવાના નથી. હાર્ટ એટેકની બાબત સેમ, ડાયાબિટીસ બાબત સેમ, બ્લડ પ્રેશરની બાબત સેમ, આર્થરાઇટિસની બાબત સેમ. પણ હજુ ભદ્ર સમાજને એમ છે કે પૈસાને જોરે તબિયત ખરીદી શકાશે. અને ઈશ્વરના દરબારમાં સારી વાત છે કે કોઈ બેટો પૈસાના જોરે 1 મિનિટ લાંબુ જીવો નથી, એને કોઈ પૈસાના અભાવે વહેલો મર્યો નથી. કુદરતી એટલી મહેરબાની છે. આપણે બધા ભૂલી ગયા છીએ, વિનોબાએ કીધું, એક શ્વાસ એક પૂર્ણ જીવન છે. આઈ ફર્સ્ટ ઇન્સ્પાયર ધેન આઈ એક્સપાયર. મનુ કોઠારી એક્સપાયર જસ્ટ નાઉ બિફોર યુ. બીજો શ્વાસ આવ્યો છે તો બળબળ કરે છે, નહીતર રામ બોલો ભાઈ રામ. તરુણ બેનર્જી મારો મિત્ર કાર્ડિયોલોજીસ્ટ કલકત્તામાં મંચ ઉપર ચડ્યો, હાઉ ટુ પ્રિવેન્ટ હાર્ટ એટેક, અને ત્યારે જ મરી ગયો હાર્ટ એટેકથી. અને 2000 વર્ષ પહેલા, પહેલી સદીમાં માર્કસ ઓરેલિયસ ફિલોસોફરે કીધું, મેની એ ફિઝિશિયન ફોરકાસ્ટિંગ ડેથ ઓફ ધ પેશન્ટ હેઝ ઇટ ઇઝ ઓન ફ્યુનરલ એટેન્ડેડ બાય ધ સેમ પેશન્ટ. અમારા નીતુ માંડકે 18,000 બાયપાસ કરીને પોતે જ હાર્ટ એટેકથી ઉપર સીધાવી ગયા.
રોગ કોઈ દી આપણને મારતું નથી. મૃત્યુ એટલું પવિત્ર અને માન છે, એ રોગની રાહ જોતું નથી. દરેક શ્વાસે હું મરું છું. શ્વાસનો કોટા પૂરો થયો, પતી ગયો. થોડા વર્ષ પહેલા બ્રિજ કિડનીમાં એક મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આડા પડેલા, ત્યારે ગરીબ હતા બહુ, 68,000 કરોડ જ હતા 68 વર્ષની ઉંમરે, કારણ કે ઇટ ઇઝ 1/4 ઓફ કોલગેટ સ્કેમ, એટલે હું કહું છું. બહુ ગરીબ હતા. ચિત્રગુપ્તે જોયું કે સાહેબનું તો પ્રીપેડ કાર્ડ પૂરું થવાનું છે. ભગવાનને ફોન જોયડો કે આને થોડા શ્વાસ આપો, નહીં તો શેર હોલ્ડરો સુઇસાઇડ કરશે. એટલે ભગવાન કે શેર હોલ્ડરના પાપિયાનું નામ મારે પાસે લઈ નહીં, તો પરસેવા વિનાનો પૈસો છે, હરામનો. અને બીજું, સાહેબને કહી દે બિલગેટના પૈસા શ્વાસ વેચાતો નહીં મળે. માગા દીકરીના હોય, વહુના ન હોય, માટે હે ફલાણા ભાઈ, હે બિરલા, હે ગોયંકા, હે મનુ કોઠારી, 100 વર્ષ જીવવાની તૈયારી રાખો ને દરેક આગલા શ્વાસે મરવાની તૈયારી રાખો બોસ, તો પછી બહુ ગડબડ નહીં કરો, બહુ ગુસ્સો નહીં કરો, બહુ સોનું દૂધ નહીં ખરીદો. કબીરે હસાવો, અને મરતી વખતે પણ જરા આનંદથી મરતા પણ શીખો યાર, તો આનંદથી જીવશો. મને ના, એનામાં શું છે બોસે ભાઈ, એવું છે, એક વસ્તુ કહી દઉં. દૂધીનો પ્રયોગ આયુષ્ય વધારતો નથી, પણ બાયપાસના તૂતમાંથી તમને બચાવે છે, પહેલી વાત, એ સૌથી પહેલી વાત. બીજું, ઇટ ઇઝ હાઈલી આલ્કલાઇન, એટલે હાર્ટને એનર્જાઇઝ કરે છે, હાર્ટનું ઇજેક્શન ફ્રેક્શન ઉપર જાય છે, સાંધાઓ ઢીલા પડી જાય છે, જે ટાઈટ થઈ ગયા હોય છે, ભેજું સારું રહે છે, કોલેસ્ટ્રોલ નીચું આવે છે, બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે, કારણ કે દૂધીનો રસ સાક્ષાત અમૃત છે, કોબીનો રસ સાક્ષાત અમૃત છે, કોળાનો રસ સાક્ષાત અમૃત છે, સમજ્યા. એટલે પહેલી વાત તો એ કે દૂધી ન હોય તો એ બાયપાસ ન કરાવાય. કોઈ તમને ઝેર મફત આપે તો લેવાય નહીં. 1980માં હું તાતા ઇન્સ્ટિટ્યૂટમાં બેઠો છું અને મારી પાસે મેડિસિનનું બાઇબલ હેરિસનનું વોલ્યુમ પડ્યું છે, એનું પાનું ઉથલાયું, કોર્નરી બાયપાસ. મેં ચોખ્ખું લખેલું કે 6-1 મહિનામાં બધા બાયપાસીસ બંધ થઈ ગયા છે, છતાં પણ પેશન્ટને સારું લાગે છે, કંઈક કારણ હશે. એટલે નીચેની 3 થિયરી છે. પેલું, પ્લેસીબો ઇફેક્ટ, ખર્ચ કર્યાનો આનંદ, એનો પણ લોકોને ગર્વ હોય છે, સાહેબ બ્રિજ કેડનીમાં 17 લાખ રૂપિયા આપ્યા, ક્યાં વાત છે. સેકન્ડ ઇઝ સેન્જરી ન્યુરેક્ટમી, નર્વ્સ કપાઈ ગયા, હાર્ટ તો ખરાબ છે પણ તમને ખબર પડતી નથી. અને થર્ડ એન્ડ મોસ્ટ લાઇકલી બાયપાસ એન્ડ એન્જિયોપ્લાસ્ટી કિલ ધ કમ્પ્લેનિંગ સેગમેન્ટ ઓફ ધ હાર્ટ. વેન ધ હાર્ટ કમ્પ્લેનિંગ સેગમેન્ટ ઇઝ કિલ્ડ, ઇફ નર્વ્સ આર કિલ્ડ, તમે પેઇન કરતા, પેઇન ફીલ કરતા ભૂલી જાઓ છો. જંગ જીત્યો અરે મારો કાણિયો, બહુ ચલે તબ જાણ્યો, યુ હેવ લોસ્ટ પાર્ટ ઓફ યોર હાર્ટ, યુ હેવ લોસ્ટ ઇટ ઇરરિટ્રીવેબલી. અને વધુમાં વધુ, હું બરોડાને પણ સફિશિયન્ટલી ગંદુ જોઉં છું, પણ મુંબઈ તો મહાગંદુ છે. મુંબઈનો કચરો દૂર થતો નથી, બીજે ઠેલવાય છે, સમજ્યા. એવી રીતે કોર્નરીનો કચરો જ્યારે સાફ કરો, એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટિક બાયપાસથી સીધો બ્રેઇનમાં જાય છે. અમેરિકાની એટલી ઓનેસ્ટી છે કે 2003ના ન્યૂઇંગ્લેન્ડ મેડિસિનમાં કબૂલ કર્યું છે કે એન્જિયોગ્રાફી પ્લાસ્ટી અને બાયપાસ વચ્ચે 100-100% બ્રેઇન ડેમેજ થાય છે, 100-100%. એમાંથી 54 મેનિફેસ્ટ થાય છે, ફ્રોમ સ્મૃતિ લોસ ટુ પેરાલિસિસ ટુ લોસ ઓફ સેન્સિસ ટુ લોસ ઓફ વિઝન. પુના મારો એક પેશન્ટ છે, એનું નાક પણ ગયું ને જીભ પણ ગઈ. મને કહ્યું, સાહેબ હું તો કાર્ડબોર્ડ ખાઉં છું, કારણ કે જ્ઞાનેન્દ્રિય શક્તિ ગઈ અને આ પણ ગયું. અને મારા સર્જન મિત્રએ એન્જિયોપ્લાસ્ટિક કરાવી. મેં કહ્યું, યાર રહેવા દે, તો કે નહીં, ના હું તો ગાઈશ, જાગવાનું ભૂલી ગયા. એન્જિયોપ્લાસ્ટી પછી વેકઅપ સેન્ટર ડિસઅપીયર, ખાઈને સુઈ જાય, ખાઈને સુઈ જાય. તો ગુજરાતી ભાષામાં કહે તો પોદરા જેવા થઈ ગયા.
પછી આલ્ઝાઈમર શરૂ થયું પથારીમાં, અને એને 10 ગોળી આપતા હતા, કારણ કે ડાયાબિટીસ, હાઈપરટેન્શન, કોરોનરી. મેં એની ડોક્ટર દીકરી, તું આટલી દવા કેમ આપત? તો કે ડાક્ટર એમ કે છે કંઈક થઈ જશે. મેં કંઈક થવા દે યાર, દવા વિથડ્રો કરી. પછી 4.5 વર્ષ કાઢ્યા. બોસ, તમારો શ્વાસનો કોટા સિલક હશે ને કોણ તમને મારવાનું છે? અને શ્વાસનો કોટા સિલક કોણ તમને જીવાડવાનું છે? પણ તમારા અમારા ઉપર ડબલ આશીર્વાદ છે. બગડો કે મરી જાવ તો રોગને બ્લેમ કરો છો, સુધરી જાવ તો ડાક્ટરને ક્રેડિટ આપો છો. અમારે બે રીતે ઘી કેળા છે. એટલે એક વસ્તુ કહું, 76માં મેક્સિકોના વિનોબા ભાવે મારું કેન્સરનું પુસ્તક રિલીઝ કર્યું. એમાં લખેલું, આ પુસ્તક દ્વારા સામાન્ય માણસ કેન્સર ઉપર એક્સપર્ટ થઈ જશે, કારણ કે કોઈ બેટો એક્સપર્ટ છે જ નહીં. નથી તો નથી. એવી રીતે એક મારવાડી પેશન્ટ આવેલ કલકાથી, બહુ પૈસાદાર, ઘણા લોકો પૈસાથી પીડાતા હોય છે, હાર્ટનો પ્રોબ્લેમ લઈને આવી. મેં કીધું, મેડમ યુ ડોન્ટ નીડ બાયપાસ. મને કે 11 કાઢ્યું તો યુ આર ધ ફર્સ્ટ વન ટુ ટેલ મી કે બાયપાસની જરૂર નથી. મેં કીધું, આ ક્ષેત્રમાં બધા જ ગધેડા છે, હું કબૂલ કરું છું કે હું ગધેડો છું. બાકીના 10ની પાસે એ નૈતિક હિંમત નથી કે કહી દે કે કંઈ નથી યાર, બાયપાસમાં કોને ખબર છે? કોઈને ખબર નથી. એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ અને શું વેપલો, શું ધંધો, અને કેટલું, હાઉ ઓલ્ડ ઇઝ બાયપાસ? 1899થી આ સ્ટન્ટ શરૂ થયો છે. તમને ઇતિહાસ ખબર છે? અત્યારે 113 વર્ષ થઈ ગયા બાયપાસની ઘાલમેલ ચાલે છે, અને વાણિયા વાણિયા ફેરવી તોડ, કંઈક નવું, કંઈક નવું, કંઈક નવું. અને તમે બધા એટલા પૈસા ખખડતા હોય છે, અને બીજો પેશન્ટ ઉપર જુલમ હોય તો સગા વાલાઓનું. ઓહો, બે રીતે, નહીં નહીં કરાવી જ નાખો. અરે પણ પેલો બા નથી, નહીં કરાવી જ નાખો. તમારે કેન્સરની ટ્રીટમેન્ટ લેવી પડશે, નહીતર હું નહીં બોલું. પછી મારે કેવું પડે કે ટ્રીટમેન્ટના લગ્ન તમારા વર સાથે થાય, તમારી સાથે થતા ને? અને પેલું ખાવા બેસે તો જુએ, જરા ઘી વધુ લીધું? અરે ઘી તો કઈ, ઝેરી દવા ખાવ 14-15, ઘી ના ખવાય? શું વાત છે, ક્યાંનો ન્યાય છે? રોટલી ઘીમાં બોડીને ખાતા શીખો. અને ખાધે કોઈ મૈરું નથી, ખાતા આવડે તો, ખાતા આવડે કોઈ ખોરાક. હું તમને કહું, દેર ઇઝ નો ફૂડ વિચ ઇઝ રોંગ, પ્રોવાઇડેડ યુ ગીવ ટાઈમ. ગીવ ટાઈમ, કચરો ખાઓ પણ ધીરે ધીરે ખાઓ. એટલે એક છોકરીને મેં 14 કિલો ઘટાડવામાં મદદ કરી. પછી મને કે ડોક, મને ફાસ્ટ ફૂડ બહુ ભાવે, શું કરું? મેં કીધું, સ્લોલી ખા. ફાસ્ટ ફૂડ છે એ સ્વાદ છે, ન્યુટ્રિશનને ગોલી મારો, સ્વાદ છે. તો પછી સ્વાદનું ક્ષેત્ર મોટું છે, તો મોઢામાં તો સ્વાદ નહીં માણો, તો જીભની પાછળ માણવાના. જલ્દી જલ્દી ખાઈ જાઓ. પાઉંભાજી ખાતા કોકોલા પીતા કરે, કઈ કોકોલાનો સ્વાદ નહીં ને પાઉંભાજીનો સ્વાદ નહીં. એના કરતા એક પકોડું લીધું, એને મોઢામાં ફેરવો, એના પછી એને ચટણીનો ફેરવો, આનંદ કરો, 1.5 કલાક લાગશે. મારા એક મિત્ર છે ને, કે તાજમહાલમાં લાંબુ બેસવું હોય ને તો ક્લિયર સૂપ ઓર્ડર કરવું અને ફોકથી પીવું.